પાસે ઉત્સવની ટોળી લેજો હૈયાને હરખેઈ ચોળી દીવા લઈને આવી દિવાળી ઉર્જો ચોકે રૂડી રંગોળી. નમસ્કાર મિત્રો, મારું નામ ચેષ્ટા છે, હું ગજરા વિદ્યા ભવન ઉત્તરાયણમાં અભ્યાસ કરું છું. નમસ્કાર મિત્રો, મારું નામ ગોપી છે, હું ગજરા વિદ્યા ભવન ઉત્તરાયણમાં અભ્યાસ કરું છું. શું ગોપી, તું જાણે છે આપણા હિન્દુ ધર્મના તહેવારોનો રાજા કોણ છે? હા ચેષ્ટા, એ તો ખબર જ હોય ને દિવાળી. અને શું ચેષ્ટા, તને ખબર છે દિવાળીનું મહત્વ શું છે? હા ગોપી, ભગવાન શ્રી રામ લક્ષ્મણ તથા સીતા માતા એક 14 વર્ષના વનવાસ દરમિયાન વનમાં ગયા હતા ત્યારે લંકા નરેશ રાવણ નામના રાક્ષસે સીતા માતાનું અપહરણ કર્યું હતું અને સીતા માતાને લંકામાં લઈ ગયો હતો, જેના પરિણામે ભગવાન શ્રી રામ લક્ષ્મણ હનુમાનજી તથા વાનરસેના સહિત લંકામાં ગયા અને રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. તેમાં ભગવાન શ્રી રામનો વિજય થયો હતો અને રાવણનો પરાજય થયો હતો. ત્યારબાદ લંકામાંથી ભગવાન શ્રી રામ લક્ષ્મણ તથા સીતા માતા 21 દિવસે અયોધ્યામાં પાછા પહોંચ્યા હતા અને તે દિવસે આખા અયોધ્યામાં જાણે ખુશીઓનો માહોલ થઈ ગયો હતો, વાતાવરણ ખુશાલ થઈ ગયું હતું અને અયોધ્યાવાસીઓએ અયોધ્યા નગરીને દીવા પ્રગટાવ્યા અને ફૂલોથી સજાવ્યું અને ત્યારબાદ ભગવાન શ્રી રામ લક્ષ્મણ તથા માતા સીતાનું ભવ્ય સ્વાગત કરાવવામાં આવ્યું હતું. હા ગોપી, આમ આપણે દર વર્ષે આસોવદ અમાસના દિવસને દિવાળીના દિવસ તરીકે ઉજવીએ છીએ. અંધારું એટલે અસફળતા, સમસ્યા નથી પરંતુ એક અવસર છે. પોતાને દીવાની જેમ પ્રગટાવો એટલી આકરી મહેનત કરો અને પોતાના જીવનના અંધકારને દૂર કરો. હેપી દિવાળી. આભાર.